હવે આગળ વાત કરીએ તો છોટા ઉદેપુરની છોટા ઉદેપુર રેલવે ગણનારા પાસે ખુલ્લી ગટરના કારણે ગંદકી નગરપાલિકા તંત્ર વામણું પુરવાર થયું છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 3માં સ્ટેશન વિસ્તારમાં જવા માટે રેલવેનું ગરનારું આવેલું છે। આ માર્ગમાં ગટરો ખુલ્લી હોવાથી રસ્તા ઉપર ગંદુ પાણી વહેતું જોવા મળે છે અને ગંદા પાણીના વહેણના કારણે જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેથી તેના રહીશોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંદા પાણીની ખુલ્લી ગટરોને કારણે આ વિસ્તારમાં માખી મચ્છરોનો ત્રાસ અસહનીય થઈ ગયો છે। માર્ગ પરથી પસાર થતા વટે માર્ગોને દુર્ગંધ અને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। આ ખુલ્લી ગટરોમાં આ વહેતા ગંદા પાણીના કારણે ક્યારેક સાપ જેવા જાનવરો સ્થાનિક રહીશોના ઘરમાં ઘૂસી જતા હોવાની પણ બહુ મોટી છે। નગરપાલિકાના સત્તાધીશો આવનારી ચૂંટણીમાં વ્યસ્ત હોય, પ્રજાની પ્રાથમિક જરૂરિયાત સફાઈ જેવી વ્યવસ્થા પણ કરી શકાતી નથી। હાલ સમગ્ર દેશ જ્યારે કોરોના જેવી મહામારીની બાદ ભીડતો હોય, ત્યારે નગરપાલિકાએ તમામ વિસ્તારોમાં સફાઈ જેવી સુવિધાઓ પ્રત્યે સભાન રહેવું જોઈએ, જેથી નગરની પ્રજાને આરોગ્ય સુખાકારી જળવાઈ રહે। નગરપાલિકાના ઉપપ્રમુખ આજ વોર્ડના સદસ્ય હોવા છતાં આ વિસ્તારની પ્રજાએ ભારે ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે બાબતે લોકોમાં તરે તરેની ચર્ચાઓ ચાલી રહી છે। ઉલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર।